विद्यार्थी मित्रों अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। खैरियत से हो विद्यार्थी मित्रों। आज आप चौपड़ी की अंदर पेज नंबर 61 ऊपर सेक्शन डी है यहाँ एक्जाम्पल नंबर 8 आपेल है तो गणीशू। तो चौपड़ी खोलो, चौपड़ी की अंदर पेज नंबर 61 एक्जाम्पल नंबर 8 ये जोईशू। चौपड़ी तैयार रखो, चौपड़ी खोलो, नोटबुक तैयार रखो, कैलकुलेटर रेडी रखो, पेन रेडी रखो। तो चौपड़ी की अंदर एक्जाम्पल नंबर 8 वाँचीशू। नीचे आपे आवृत्ति वितरण पर थी मूल आवृत्ति वितरण मेळवो। मध्य किंमत 250 350 450 550 650 750 અને કુલ અવરોધિ આપી છે 20 80 80 40 60 20 અને 300। વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરવા માટે કહ્યું છે, બરાબર છે? એટલે આપણે વર્ગ અને આવૃત્તિ લખવાની છે। तो जो आपणे वर्ग शोधवा होय तो अहीं सर्वप्रथम आपणे मध्य किंमत जोईशुं। मध्य किंमत प्रथम छे 250 350 450 एनो अर्थ होतो के मध्य किंमत जे आपेल छे एना पछी बीजी मध्य किंमत जोईए तो आपणे वर्ग लंबाई 100 जोवा मळे छे, बराबर छे? अहीं आपेल दाखलानी अंदर जे बे किंमतो होय એ બે કિંમતો વચ્ચેનો તફાવત આપણને 100 જોવા મળે છે। એટલે કે વર્ગ લંબાઈ, બરાબર છે, આપણે C બરાબર વર્ગ લંબાઈ જે છે વર્ગ લંબાઈ એ આપણી 100 હશે, કારણ કે 250 350 450 દરેકની વચ્ચે આપણને તફાવત અહીંયાથી અહીંયા આપીએ 350 તો 100 વચ્ચે તફાવત જોવા મળે છે, તો વર્ગ લંબાઈ 100 હશે। ચાલો હવે વર્ગ લંબાઈ આપણને 100 મળી ગઈ છે તો આપણે વર્ગ શોધવા છે। તો વર્ગ એટલે કે આપણી નીચલી સીમા અને ઉપલી સીમા। જો નીચલી સીમા શોધવી હોય તો આપણું સૂત્ર છે નીચલી સીમા બરાબર આપણે મધ્ય કિંમત માઇનસ જે વર્ગ લંબાઈ આપ્યું હોય એને 2થી ભાગવાની છે, અને એ જ રીતે ઉપલી સીમા શોધવી હોય તો આપણી મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2 એ રીતે આપણે વર્ગ શોધવાના છે। મેં અહીં પોસ્ટર બોર્ડ ઉપર દોર્યું છે, તમે અહીં કોલમ બનાવો, કોલમ નંબર 1 બનાવો મધ્ય કિંમત। આપણે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાના છે, તો સર્વપ્રથમ મધ્ય કિંમત જે દાખલામાં આપણે આપી દીધી છે 250 350 450 550 650 અને 750। ચાલો નેક્સ્ટ આપણે શોધવાનું છે નીચલી સીમા, તો એના માટેનું આપણું સૂત્ર છે મધ્ય કિંમત માઇનસ સી ડિવાઈડ ટુ સી એટલે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ ભાગ્યા 2 એ જ રીતે ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત વત્તા સી ડિવાઈડ ટુ। નેક્સ્ટ આપણે જે આપણે અહીં નીચલી સીમા અને ઉપલી સીમા શોધીશું એના આધારે વર્ગ, અને છેલ્લી કોલમ આપણી આવશે આવૃત્તિ એફ। આ રીતે આપણે કોસ્ટર તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત દોરવાનું છે। ચાલો શરૂઆત કરીએ, તો અહીં સર્વપ્રથમ નીચલી સીમા શોધવાની છે, તો નીચલી સીમાનું 250 માટે મધ્ય કિંમત આપી છે આપણને 250 માઇનસ, અહીં દરેક વચ્ચે ડિફરન્સ વર્ગ લંબાઈ 100 છે, તો માઇનસ વર્ગ લંબાઈ 100 ભાગ્યા 2 એટલે 250 છે, માઇનસ 100 ભાગ્યા 2 100 ને 2 થી ભાગી નાખીએ તો 50 આવશે। 250 માંથી 50 બાદ કરીએ તો ડિફરન્સ આવશે 200। પ્રથમ નીચલી સીમા મળી ગઈ 200। ચાલો બીજા માટે આપીએ,
350 माइनस 100 भाग्या 2 એટલે 100 ભાગ્યા 2 એટલે 50 350 માંથી 50 જશે એટલે વિજ્ઞાની આવશે 300 ચાલો 450 માઈનસ 100 ભાગ્યા 2 એટલે 450 માંથી 50 જશે એટલે 400 550 માઈનસ 100 ભાગ્યા 2 તો આવશે 500 नेक्स्ट 650 माइनस 100 भाग्या 2 એટલે આવશે 600 नेक्स्ट 750 माइनस 100 डिवाइड 2 એટલે 700 ચાલ ઉપલી સીમા ઉપર આવીશું ઉપલી સીમા તેનું સૂત્ર છે મધ્ય કિંમત વત્તા c ડિવાઇડ 2 કે વર્ગ લંબાઈ ભાગ્યા 2 તો મધ્ય કિંમત છે સર્વપ્રથમ 250 વત્તા 100 ભાગ્યા 2 એટલે 250 જે છે આપણી કિંમત મધ્ય કિંમત એમાં 100 ભાગ્યા 2 એટલે 100 ને 2 થી ભાગી નાખીએ એટલે 50 તો 250 વત્તા 50 એટલે અહીંયા આવશે 300 આગળ વધીએ 350 વત્તા 100 ભાગ્યા 2 એટલે 350 50 ડિવાઈડ કરતા પ્લસ કરી દઈએ लेना उसे 400 450 भागिया वत्ता 100 भागिया 2 450 वत्ता 100 भागिया 2 ये 100 ने 2 की भागी ना मन अच्छे तो 50 आवसे 450 में 50 उमेरी ना की इतने आवसे 500 चलो नेक्स्ट आगे बढ़ते हैं 550 वत्ता 100 भागिया 2 આવશે 650 વત્તા 100 ભાગ્યા 2 એટલે આવશે 700 750 વત્તા 100 ભાગ્યા 2 એટલે 800 તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ દ્વારા આપણે નીચલી સીમા અને ઉપલી સીમા શોધી નાખી છે નીચલી સીમા શોધવા માટે મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ જે હોય એ ડિવાઇડ કરવાનું છે ઉપલી સીમા માટે મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ને એથી ડિવાઇડ કરવાનું છે તો આ શોધતા આપણે નીચલી સીમા અને ઉપલી સીમા જે કે મધ્ય કિંમતની મળી છે ચાલો એના આધારે હવે આપણો વર્ગ થશે તો પ્રથમ અહીંયા વર્ગ થશે 200 થી 300 નેક્સ્ટ 300 થી 400 નેક્સ્ટ 400 થી 500 નેક્સ્ટ 500 થી 600 નેક્સ્ટ 600 થી 700 નેક્સ્ટ 700 થી 800 આ આપણો વર્ગ મળી ગયા નેક્સ્ટ આપણે વર્ગ પછી આપણે આવૃત્તિ તો દાખલામાં આવૃત્તિ આપી છે પહેલાની છે 20 80 ત્યાર પછી આપી છે ફરીથી 80 40 40 60 અને 20 બરાબર છે એ બધાનો સરવાળો જેને આપણે સ્મોલ n તરીકે ઓળખીએ છીએ સ્મોલ n કુલ સરવાળો તો કુલ સરવાળો આપણો 310 છે આવૃત્તિનો સરવાળો 310 છે તો આપણને દાખલાની અંદર મૂળ આવૃત્તિ વિતરણ પૂછેલ છે તો મૂળ આવૃત્તિ વિતરણ આપણું તૈયાર થઈ ગયું છે આ વર્ગ અને આવૃત્તિ વર્ગ શોધવા માટે આપણે નીચલી સીમા ઉપલી સીમા સુધી સર્વપ્રથમ અહીં જે વર્ગ લંબાઈ છે તે આપણે જોઈ લીધી તેના આધારે નીચલી સીમા ઉપલી સીમા ત્યાર પછી વર્ગ અને આવૃત્તિ આપેલ છે તે આપણે લખ્યું છે નોટબુકની અંદર વ્યવસ્થિત દાખલો ઉતારી લેજો